દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાયડિયા. સૌથી પહેલી કોમેન્ટ વિમલ લખોમી, જય દ્વારકાધીશ પૃથ્વી સોલંકી, જય દ્વારકાધીશ મહેશ ચૌધરી, જય 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 દ્વારકાધીશ. આજે તારીખ 22 ઓક્ટોબર અને આજનો બહુ જ સુંદર એવો દિવસ, દુર્ગાષ્ટમીનો દિવસ. આજે માં દુર્ગાને આરાધવાને અષ્ટમી અને નવરાત્રિનો 8મો દિવસ જે દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે. આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ કહેવાય છે. દુર્ગાષ્ટમીનું ખાસ વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન જે લોકો પણ નવરાત્રિ કરતા હોય, નવરાત્રિના એકટાણા કરતા હોય, ઉપવાસ કરતા હોય, આજના દિવસે ખાસ ઉપવાસ કરે છે. માને આરાધનવાનો આજનો દિવસ જે છે ખાસ દિવસ છે, કારણ કે આજે મહાગૌરી સ્વરૂપની પૂજા થાય છે. માયારામ દુધરેચિયા જય દ્વારકાધીશ અપૂર્વા પારેખ જય શ્રી કૃષ્ણ. ઉષાઢાભી પોરબંદરથી રોજે આપણી સાથે જોડાય છે. જય દ્વારકાધીશ વિમલ લખમ, જય દ્વારકાધીશ મિતેશ વાંજા, જય દ્વારકાધીશ. આપ સૌ કોઈ જોઈ રહ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. અને આજનું જે સ્વરૂપ છે માતાજીનું, મહાગૌરી સ્વરૂપની આજે પૂજા થાય છે. મહાગૌરી સ્વરૂપ જે છે એકદમ માતાજીનું શ્વેત વર્ણ છે, સફેદ વસ્ત્ર માતાજીનું છે અને સફેદ વૃષભ એટલે કે બળદ નંદી ઉપર સવાર છે. ચાર ભુજા માતાજીની છે, બે અભય વરદાન અને આશીર્વાદ આપે છે અને એક હાથમાં જે છે તલવાર છે, એક હાથમાં કળસ છે. તો મહાગૌરીનું સુંદર એવું સ્વરૂપ માતાજીનું. મનોજ પટેલ જામનગરથી આપણી સાથે જોડાયેલા છે. જય દ્વારકાધીશ. ખાસ વિડીયોને શેર કરજો જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે, જેથી કરીને આપની આજુબાજુ અને ફેમિલી ગ્રુપને પણ ખાસ વોટ્સઅપની અંદર પણ શેર કરજો, વધુમાં વધુ લોકો જે છે લાઈવ ધ્વજારોહણ સાથે જોડાઈ શકે. તો જે હિમાલયની પુત્રી અને પર્વતરાજની પુત્રી જે પાર્વતી હતી કે જેમણે ભગવાન શિવને શિવ સાથે લગ્ન કરવા માટે માં પાર્વતીએ ખૂબ જ કઠોર એવી તપસ્યા કરી હતી. માતાએ 11 થી 12 વર્ષ જે છે એ કઠોર તપસ્યા કરી અને શિવને પ્રસન્ન કર્યા. અને આ કઠોર તપસ્યાની અંદર માતાજીનો વર્ણ છે એકદમ કાળો પડી ગયો હતો. માતાજી એકદમ કાળા અને નિસ્તેજ બની ગયા હતા તપસ્યા કરીને. ત્યારે ભગવાન શિવે એમના ઉપર ગંગાજળ છાંટ્યું અને જેવું ભગવાન શિવનો સ્પર્શ થયો, ગંગાજળનો સ્પર્શ થયો, અને માતા જે છે એ શ્વેત વર્ણના બની ગયા, મહાગૌરી બની ગયા. જે એક નાના એવા સ્ત્રી હતા એમાંથી મહાગૌરી બની ગયા. એટલે જ્યારે શિવ સાથે એમના વિવાહ થયા ત્યારબાદ તેઓ મહાગૌરી તરીકે જે છે એ પૂજાવા લાગ્યા. એટલે જે શિવ સાથે માતા પાર્વતી બિરાજે છે, જેને આજના 8મા દિવસે મહાગૌરીના સ્વરૂપમાં જે છે માતાજીની પૂજા થાય છે. 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપો જે છે એનું વર્ણન છે અને અલગ અલગ સ્વરૂપો મુજબ આપણે નવરાત્રિની જે પૂજા અને અનુષ્ઠાન કરતા હોઈએ છીએ, જેમાં આજે 8મા દિવસે માં ગૌરીની પૂજાનું મહત્વ છે જે એકદમ શ્વેત વર્ણના છે. તો માતાજીને પણ આ શ્વેત વર્ણ છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા, બ્લુ પીળા અને સફેદ રંગની અને વચ્ચે સૂર્ય અને ચંદ્રના ચિહ્નો અંકિત શોભાયમાન એવી સુંદર ધ્વજા છે આપણી સમક્ષ ખુલી ગઈ છે. આપણે સૌ પર ભગવાન દ્વારકાધીશની આવી જ કૃપા રહે, આપણે રોજ આવા લાઈવ ધ્વજા રોહણ સાથે આશીર્વાદ ભગવાન દ્વારકાધીશના મેળવતા રહે એવી આપ સૌ કોઈને શુભેચ્છા. શૈલેષ પ્રજાપતિ જય દ્વારકાધીશ, મુકેશ પ્રજાપતિ જય દ્વારકાધીશ, કમલ શુર્તિ વડોદરાથી આપણી સાથે જોડાયેલા છે, જય દ્વારકાધીશ. શ્રવણ ઠાકોર જય દ્વારકાધીશ, સોનુ રાય જય દ્વારકાધીશ, વિપુલ આહિર, વેજા ચાવડા, મિત પટેલ, વિજય ચાવડા, જીતુ આહિર જય દ્વારકાધીશ, જિજ્ઞેશ અસોડિયા જય દ્વારકાધીશ, પ્રકાશ પટેલ જય દ્વારકાધીશ, પૃથ્વી સોલંકી, લાદાણી ચિંદુભાઈ જય દ્વારકાધીશ, મુન્ના સિંધવ, ભીમભાઈ આહિર જય દ્વારકાધીશ. તો ભગવાને માતાજીએ પણ કઠોર એવી તપસ્યા કરી અને શિવને પ્રસન્ન કર્યા અને એ તપસ્યા જે છે એ કરવામાં માતાજી એકદમ નિસ્તેજ થઈ ગયા હતા, એકદમ કાળા પડી ગયા હતા. માતાજીને જે છે એ શ્વેત વર્ણ ભગવાન શિવના સ્પર્શથી મળેલો છે. ભગવાન શિવે જ્યારે એમનો સ્પર્શ કર્યો અને ગંગાજળ છાંટ્યો એટલે માતી જે મા શક્તિ જે છે એ મહાગૌરી સ્વરૂપ લીધું અને 8મા દિવસે આપણે મહાગૌરી સ્વરૂપની જે છે
એ પૂજા કરીએ છીએ. આજે દુર્ગાષ્ટમીનો સુંદર એવો દિવસ છે. આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. જે લોકો પણ નવરાત્રી કરતા હોય અને જે લોકો નવરાત્રી ના કરી શકતા હોય, નવ દિવસ નવરાત્રી કરી શકો નહીં, તો આજે દુર્ગાષ્ટમીના દિવસે ખાસ એક દિવસ જે છે એકટાણું અથવા ઉપવાસ કરીને નવરાત્રીની ઉજવણી જે છે કરવી જોઈએ. તો આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાંડ્યા. સૌને જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી આપ સૌ કોઈ જોતા હશો લાઈવ, આજુબાજુ જે મીઠાપુરથી આરમડાથી ખાસ લાઈવ ગરબી જે છે આપને જોવા મળતી હશે. નાની નાની બાળાઓ જે છે ગરબે ઘૂમતી હોય છે. આપની આજુબાજુ પણ નવરાત્રી થતી હશે. ખંભાળિયાથી પણ જે છે ખાસ નવરાત્રી આપને જોવા મળે છે, અલગ અલગ ગરબી મંડળોની. તો એ બધી ગરબી મંડળોની ગરબી જે છે જોવા માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ.